હાય આઈ એમ સાગર સવસાણી ફ્રોમ નિયોસો સર્વિસિસ આજે આપણે જોઈશું આપણા સોફ્ટવેરમાં સેલ્સ રિટર્નની એન્ટ્રી આપણે કઈ રીતે કરવાની છે સૌથી પહેલાં સેલ્સ રિટર્ન એટલે જે પાર્ટીને આપણે સેલ કરેલું છે એ કોઈ કારણોસર આપણને પાછો માલ રિટર્ન કરે છે તો એ કેસમાં આપણે સેલ્સ રિટર્નની એન્ટ્રી કરવી પડે જે ગુડ્સ આપણને રિટર્ન કરશે પાર્ટી એ રિટર્નની ટાઈપ ત્રણ ટાઈપ હોઈ શકે છે એક તો એ જે ગુડ્સ છે એ એક્સપાયર થઈ ગયો હોય એ કેસમાં આપણને રિટર્ન કરતા હોય છે એક એ ગુડ્સ છે એ ડેમેજ થઈ ગયો હોય છે એ કેસમાં આપણને રિટર્ન કરે છે અને જો સેલેબલ જ હોય મતલબ ત્યાં એ પોતે સેલ ન કરી શકતા હોય એવી કોઈ પ્રોડક્ટ હોય તો એ પણ આપણને રિટર્ન કરે છે તો આ વસ્તુ આપણે બેઝિક જોઈ લીધી કે સેલ્સ રિટર્ન અને હવે આપણે સોફ્ટવેરમાં જોઈએ કે એની એન્ટ્રી કઈ રીતે કરવાની છે તો સોફ્ટવેરમાં ટ્રાન્ઝેક્શનમાં ઓપ્શન છે સેલ્સ રિટર્ન જેનો શોર્ટકટ અલ્ટર ઈ છે અહીંયા સેલ્સ રિટર્નમાં જશું આપણે સેલ્સ રિટર્ન સેલ્સ રિટર્નમાં અહીંયા સૌ પ્રથમ બુક આવશે સેલ બિલ જેવી જ પ્રોસીજર છે સિમિલર સેમ ટુ સેમ કોઈ ઇસ્યુ જ નથી અહીંયા બુક પછી એન્ટર કરશું એટલે બિલ નંબર પણ ઓટો આવશે એમાં આપણે કંઈ ચેન્જ નથી કરવાનું એન્ટર કરંટ ડેટા લઈ લેશે એન્ટર સેલ્સમેન કોઈ ન હોય તો એક ડિફોલ્ટ ઓફિસ તરીકે આપણે સિલેક્ટ કરી લઈએ પછી આવશે પાર્ટી જે પાર્ટી આપણને ગુડ્સ રિટર્ન કરે છે એ પાર્ટી આપણે સિલેક્ટ કરવાની છે તો એ પાર્ટી લઈ લઈએ પાર્ટી સિલેક્ટ કરશું એટલે એક મેસેજ આવશે ડેટા કલેક્ટ ફ્રોમ પ્રીવિયસ સેલ્સ તો આ જે છે આ ફીચર્સ એના વિશે હું એક અલગથી ડિટેલ્સમાં વિડીયો બનાવીશ અત્યારે આપણે આને નો કરી દઈએ છીએ અહીંયા નો એન્ટર 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 હવે અહીંયા હું એક એસ્કેપ કરું છું સૌપ્રથમ પ્રથમ અહીંયા જે એસઆર છે મતલબ આ પ્રોડક્ટની ટાઈપ છે જે આપણે અહીંયા જોઈતી કે રિટર્ન કેવા કેસમાં થયેલું છે એજ એક્સપાયરી તરીકે આપણને રિટર્ન કરે તો ઈ કરવાનો છે ડેમેજ તરીકે રિટર્ન કરે તો ડી કરવાનો છે અને રિટર્ન પ્રોડક્ટ જ હોય કે જે હજી એક્સપાયર્ડ નથી થઈ પણ હજી આપણે એને સેલ કરી શકીએ છીએ તો એ કેસમાં રિટર્નનો આર કરીને લેવાની હોય છે તો અહીંયા ત્રણે ત્રણ ઓપ્શન આપેલા છે આર ફોર રિટર્ન ઈ ફોર એક્સપાયરી અને ડી ફોર ડેમેજ બાય ડિફોલ્ટ એઝ એક્સપાયરી તરીકે જનરલી વધારે પડતી રિટર્ન આવતી હોય છે એટલે આપણે બાય ડિફોલ્ટ ઈ સેટ કરેલું છે એટલે અત્યારે આપણે એક્સપાયરી તરીકે લઈએ છીએ ઈ પછી પ્રોડક્ટ આપણે પ્રોડક્ટ ટાઈપ કરીએ એ ટુ ઝેડ પ્રોડક્ટ સિલેક્ટ કરશું એન્ટર મારશું એટલે સોફ્ટવેર બાય ડિફોલ્ટ આજની તારીખથી ચાર મહિના કે પાંચ મહિના જે તમે સેટઅપ એક હોય છે એ સેટઅપ પ્રમાણેની એક્સપાયરીના જેટલા બેચ હશે એ ડિફોલ્ટ અહીંયા તમને બતાવશે પછી અહીંયા તમારે બધા જ બેચ જોવા હોય કે કોઈ પણ એક્સપાયરી હોય કે જે જૂની હોય કે નવી હોય તો અહીંયા ઓલ એક્સપાયરીનો એક ઓપ્શન છે તો અહીંયા હું ઓલ એક્સપાયરી પર ટીક કરીશ તો મને બધા જ બેચ મળશે કે જે આજની તારીખથી ચાર પાંચ મહિના નહીં પણ બહુ જૂના છે બહુ નવા છે બધા જ મળશે પણ જનરલી કેવું હોય છે કે આજની તારીખથી ચાર મહિના કે ચાર મહિનાના ડ્યુરેશન ઉપર એક્સપાયરી લેવાતી હોય છે એટલે બાય ડિફોલ્ટ ચાર મહિનાના બેચ જ બતાવશે સિસ્ટમ એટલે સિલેક્શન કરવામાં ઈઝી રીએ અહીંયા આપણે બેચ સિલેક્ટ કરી લેશું હા એટલે એક આ વસ્તુ આવે છે ધીસ ઇઝ નોન સેલિંગ બેચ નંબર મતલબ સોફ્ટવેર ડિટેક કરી લેશે કે આગળ આ પાર્ટી પાસેથી આ પ્રોડક્ટની સેમ એમઆરપી વાળો માલ બેચ ઉપર ડિટેક નહીં કરે પણ એમઆરપી ઉપર ડિટેક કરશે કે આ એમઆરપી વાળો ગુડ્સ આગળ એ પાર્ટીમાં આપણે સેલ કર્યો હતો કે નહીં જો નહીં કર્યો હોય તો આ નોટિફિકેશન આવી જશે કે નોન સેલિંગ બેચ નંબર મતલબ આ એમઆરપી વાળી પ્રોડક્ટ આપણે આ પાર્ટીમાં આગળ ક્યારેય સેલ કરી નથી અહીંયા ઓકે આપશું એટલે અહીંયા એક્સ મતલબ ક્રોસ થઈ જશે એચમાં અને એક્સપાયરી ટકા જે સેટ કરેલા હોય જનરલી ટેન પર્સન્ટ હોય તો એ ટેન પર્સન્ટ પ્રમાણે ઓટોમેટિક લેસ થઈ જશે મતલબ એનો જે રેટ છે બાય ડિફોલ્ટ અત્યારે આપણે જોઈએ તો એનો રેટ છે પંચાણું પોઈન્ટ સાહીઠ બરાબર છે તો પંચાણું પોઈન્ટ સાહીઠમાંથી અહીંયા ટેન પર્સન્ટ લેસ થશે

અહીંયા એક્સપાયરી ટકા આવશે અહીંયા બાય ડિફોલ્ટ ટેન પર્સન્ટ અહીંયા કોમન સેટ કરી દઈએ તો પછી એ બધા પ્રોડક્ટમાં ટેન પર્સન્ટ કપાય જ જશે અને જો એ ન સેટ કરવા હોય અને પર્ટિક્યુલર કોઈ પ્રોડક્ટ વાઇઝ કરવા હોય તો પણ આપણે કરી શકીએ છીએ એ અહીંયા આવશે ધારો કે આપણે બેચ જ કરીએ છીએ એમાં અહીંયા એક્સપાયરી પર્સન્ટેજ છે પર્ટિક્યુલર કોઈ પ્રોડક્ટમાં મારે ફિફ્ટીન પર્સન્ટ કાપી લેવા છે તો એ પ્રમાણે મારે અહીંયા સેટ કરવાના રહેશે પણ અત્યારે આપણે અહીંયા આગળ વધીએ વિડીયો ક્વોન્ટિટી પછી ફ્રી હોય તો ફ્રી રેટ એન્ટર 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 સેમ ટુ સેમ સેલ્સ બિલ જેવું જ છે એક ખાસ જે ડિફરન્સ છે સેલમાં આમાં એક એ છે કે અહીંયા તમે જોશો તો જીએસટી નથી લાગ્યો કારણ કે જનરલી એક્સપાયર્ડ પ્રોડક્ટ હોય પોઈન્ટ છે કે એક્સપાયરી અને પ્રોડક્ટમાં જીએસટી ઝીરો થઈ જાય છે બાય ડિફોલ્ટ એટલે તમારે મેન્યુઅલી ટેક્સ ઝીરો કરવાની પણ જરૂર નહીં રહે જો એક્સપાયરી ડેમેજ તરીકે તમે પ્રોડક્ટ લેશો તો એ ઓટોમેટિક ઝીરો થઈને જ આવશે બરોબર છે એટલે આ રીતે તમે એન્ટર એન્ટર કરશો પછી નેક્સ્ટ પ્રોડક્ટ હા આ પ્રમાણે તમારે સેલ્સ રિટર્નની એન્ટ્રી કરવાની છે નીચેનું લેઆઉટ ઉપર બીજું કઈ નવું ચેન્જ નથી હવે જે ચેન્જ છે એના હવે આને આપણે એફઆઈ કરશું એટલે સેવ થઈ જશે આપણે એફઆઈ કરી દીધું એટલે સેવ થઈ ગયું હવે જે ચેન્જીસ છે એક તો મેં કીધું એ આ ટાઈપ તમને બતાવી દીધી છે કે કઈ રીતના રિટર્ન એક્સપાયરી ડેમેજ લેવાનું છે સ્ટોક ઇફેક્ટ છે અ ઘણા તો એક્સપાયરી ડેમેજ પ્રોડક્ટની સ્ટોક ઇફેક્ટ લેવા માગતા હોય છે ઘણા નથી લેવા માંગતા તો બાય ડિફોલ્ટ જો સ્ટોક ઇફેક્ટ લેવા માંગતા હોય તો શું થાય કે સેલ્સ રિટર્ન છે એટલે તમારા સ્ટોકમાં પ્લસ થશે અને જો સ્ટોક ઇફેક્ટ ન લેવી હોય તો એ પેરામીટર્સ અહીંયા છે એડમિન અધર યુટિલિટીમાં કોમન સેટિંગ છે હમ આ પેરામીટર છે એક્સપાયરી ડેમેજ સ્ટોક ઇફેક્ટ અત્યારે ટ્રુ છે એટલે સ્ટોક ઇફેક્ટ આવશે હવે જોઈએ કઈ રીતના અહીંયા આપણે એ ટુ ઝેડ એનએસ પાંચ ક્વોન્ટિટી આપણા સ્ટોકમાં પ્લસ થવી જોઈએ અને પાછું વન પ્લસ થવી જોઈએ એ પણ જોઈ લઈએ આપણે રિપોર્ટમાં સ્ટોક સ્ટેટમેન્ટ સ્ટોક લેઝર ઓકે ગુડ અહીંયા તમે જોઈ શકો છો કે અત્યાર સુધીની દસ હતી જયારે આજની તારીખમાં સોળ પાંચમાં મેં પાંચ ક્વોન્ટિટી ને એક ક્વોન્ટિટી લીધી એટલે અત્યારે પ્લસ થઈ ગઈ છે હવે જો મારે આની સ્ટોક ઇફેક્ટ ન લેવી હોય તો હું શું કરીશ કે આને ફોલ્સ કરી દઈશ ઓકે ફોલ્સ કરી અને પછી હું એકવાર યુટિલિટીમાં જઈને ઓફલાઈન અપડેશન મારે કરવું પડશે એટલે હું સ્ટોક અપડેટ કરી દઈશ હવે આપણે જોઈએ કે અહીંયા મેં પેરામીટર્સમાં એક્સપાયરી ડેમેજની સ્ટોક ઇફેક્ટ ફોલ્સ કરેલી છે તો શું થાય છે તો ફરીથી આપણે સેમ પ્રોડક્ટ સિલેક્ટ કરશું એ ટુ ઝેડ અહીંયા તમે જોઈ શકો છો કે દસ ક્વોન્ટિટી થઈ ગઈ છે જ્યારે લેઝર પ્રમાણે સોળ છે એનું રીઝન એ છે કે આ જે છ ક્વોન્ટિટી છે એનું તમને જે ક્લોઝિંગ સ્ટોક બતાવે છે અહીંયા એ ક્લોઝિંગ સ્ટોક ઉપર એની ઇફેક્ટ નથી આવેલી જ્યારે લેઝરમાં તો બધી પ્રોડક્ટ સોરી બધી એન્ટ્રી શો કરવાની થતી હોય છે એટલે લેઝરમાં એ રિપોર્ટ એ એન્ટ્રી આવશે પણ તમારા સ્ટોકમાં પ્લસ નહીં થાય જેથી કરીને એ તમારા જે મેઇન સ્ટોક હશે એ સ્ટોકમાં પ્લસ નહીં થાય એટલે આ આ ડિફરન્સ છે આ રીતે આપણે જો તમારે સ્ટોક ઇફેક્ટ લેવી હોય એક્સપાયરી ડેમેજની તો લઈ શકો છો ન લેવી હોય તો એ પણ ઓપ્શન છે તો આ પોઈન્ટ પણ ક્લિયર થઈ ગયો અત્યારે આ સેલ્સ રિટર્નનો જે મેઇન બેઝિક વિડીયો હતો એમાં આપણે અત્યારે આટલું જ રાખશું જે એક બાકીનો પોઈન્ટ છે ડેટા કલેક્ટ ફ્રોમ પ્રીવિયસ સેલ્સવાળો એના પછી હવે નેક્સ્ટ વિડીયોમાં એની જાણકારી આપશું થેન્ક યુ